મહાશિવરાત્રિ પર્વને લઈને જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં આવેલા શિવ મંદિરોમાં સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી અને હર હર મહાદેવ હોમ નમો શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો શ્રી મહાકાલદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની ધામધૂમથી નગરયાત્રા નીકળી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી શિવ મંદિરો શિવભક્તોથી ઉભરાયા હતા. તો સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ પણ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો પ્રાચીન મંદિર શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શિવરાત્રિના દિવસે દાદાની નગરયાત્રા નીકળી હતી અને શ્રી માર્કંડેશ્વર મહાદેવથી પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ શ્રી હરિહરેશ્વર મહાદેવ, શ્રી જબરેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત શિવ મંદિરોમાં જઈ શિવભક્તોના ઘરે ઘરે દાદાએ પધરામણી કરી હતી. તો શિવભક્તો દ્વારા દાદાની ઘરે પધરામણી કરાવીને આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સહિતના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો શિવ મંદિરોમાં યજ્ઞો સહિતના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પ્રાંતિજ ગામે પ્રાંતિજ તાલુકા જિલ્લો સાબરકાંઠા ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા માર્કંડેશ્વર દાદાએ પોતે ત્યાં ભગવાનની પૂજા કરેલી અને એમને અભયવરદાન પ્રાપ્ત થયેલું. આવી એક જગ્યામાંથી દર શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ ભગવાનની પાલખી સહિતની નગરયાત્રા નીકળે છે. એમાં ભૂદેવો અને ગામના ઘણા બધા માણસો પાલખીયાત્રામાં જોડાય છે. શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ મોટો મેળો પણ ભરાય છે. એટલે આ પાલખી ઘેર ઘેર જઈને શિવભક્તોના ઘરે જઈને પધરામણી કરીને લોકોના જીવનને ધન્ય બનાવે છે અને લોકો ભાવવિભોર થઈને પોતે પૂજા અર્ચના કરે છે અને પોતે યથાશક્તિ ભેટ આપીને એ કૃતાર્થ થાય છે. અને એના જે લોકોમાં જે આત્મવિશ્વાસ છે, જેની આસ્થા શ્રદ્ધા છે, અહીં પ્રદર્શિત થાય છે. દાદાની આ પાલખીથી નગરયાત્રા વર્ષો જૂની 100 વર્ષ ઉપરથી શિવરાત્રિના દિવસે નીકળતી હતી અને નીકળે છે. અને છેલ્લા 10 વર્ષથી ભૂદેવોની માગણી રાખીને, સોસાયટીના રહીશોની માગણીને માન આપીને જન્માષ્ટમી પર્વે શ્રાવણ મહિનામાં પણ ભગવાનની પાલખીની પધરામણી, પાલખી નીકળે છે અને ઘેર ઘેર સોસાયટીમાં પધરામણી થાય છે અને લોકો ધન્ય બને છે. જય.